नमस्ते मित्रों, हवे आपणे धोरण 9 अभ्यास 2 ग्रामर जोईशुं के आपणे ग्रामरमां प्रश्नो 2 अभ्यास 2 एवो छे विभक्तिना प्रत्ययो के कारक अने गुजराती भाषामां वपराता प्रत्ययो। प्रथमा विभक्ति साथ छे ने संबोधन कि प्रथमा, द्वितीय, तृतीय, चतुर्थी, पंचमी, ષષ્ઠી, સપ્તમી અને છેલ્લે છે સંબોધન। તો પ્રથમામાં છે પ્રથમા વિભક્તિમાં કારક આવશે કર્તા, વિભક્તિ કારક ગુજરાતી ભાષામાં વપરાતા પ્રત્યય। તો પ્રથમામાં આવશે કર્તા કોણ છે એમ, અને ગુજરાતી વપરાતા પ્રત્યય એ આવશે જે છે તે। હવે નંબર 2 દ્વિતીય વિભક્તિ, દ્વિતીય કર્મ આવશે, કર્મ કરનાર। તો ને કોના વડે, તો ને વડે। તૃતીય વિભક્તિમાં કરણ આવશે, થી થકી વડે, જેના વડે કંઈ કાર્ય થઈ રહ્યું છે તે પ્રત્યય છે થી થકી અને વડે। ચતુર્થીમાં સંપ્રદાન, કે જેને માટે, જેને કાજે વાસ્તે વપરાયું તે ચતુર્થી સંપ્રદાન, ને માટે કાજે ને વાસ્તે। હવે પંચમીમાં આવશે અપાદાન, થીમાંથી કરતા છે અપા, કારક છે અપાદાન, અને પ્રત્યયમાં આવશે થી, માંથી, પરથી અને કારણે, એ બધા આવશે મિત્રો પ્રત્યયો। હવે ષષ્ઠી વિભક્તિમાં સંબંધ, તો નો ની નું ના, નો ની નું નું ના, સમાસમાં જોઈએ તો આપણે તત્પુરુષ સમાસ બધો, વનનો રાજા, કોનો રાજા, વનનો રાજા, નો આવ્યો, રાજાની પ્રજા, ની આવ્યો, તો એમાં સમાસ બન્યો હોય તો બનશે દ્વંદ રાજા નો નીનું ના, તત્પુરુષ સમાસ। કેવો સમાસ, તત્પુરુષ સમાસ। પણ અહીંયા મિત્રો સંબંધ નો નીનું કોના જોડે છે, નો ની નું ના અથવા રા રે રી, રી રૂ અને રા, એ બધા પ્રત્યયો છે। હવે સપ્તમીમાં અધિકરણ, કેની અંદર, ઉપર, ને વિશે, એ પ્રત્યય દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે। હવે છેલ્લું સંબોધન, હે, ઓ અને અરે, કે વિભક્તિના પ્રત્યયો આપણે જોયા, કે સાત છે, કે દ્વિતીય, તૃતીય, પ્રથમા પહેલાં જોઈ ગયા, પ્રથમા, દ્વિતીય, તૃતીય, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને છેલ્લે સંબોધન કરવાનું છે। શું કરવાનું છે મિત્રો, સંબોધન। તો એના કારકો છે કર્તા, કોણ છે કર્તા, દ્વિતીયમાં આવશે કર્મ, તૃતીયમાં આવશે કરણ, ચતુર્થીમાં સંપ્રદાન, અને પંચમીમાં અપાદાન, ષષ્ઠીમાં આવશે સંબંધ, કોને કોને જોડે સંબંધ છે, સપ્તમીમાં અધિકરણ। ચલો મિત્રો, ખાલી આ કોઠોમી બોર્ડ પર લખ્યું છે અભ્યાસ 2 એટલો જોઈ અને નોટમાં ઉતારી લેજો, આવતા પેપર નેક્સ્ટ તમને હું સમજાવીશ આના વિશે, અને એક રૂપ બનાવીશ, વનમ બની વનાની, વનમ દેવમ દેવે, જના જના જને હો, એ આખો હું કોટો લખી અને તમને સમજાવીશ। હવે આપણે અભ્યાસ 2 કરતા કરણ આપણે જોઈએ, કે વિભક્તિઓ આપણે કારક વિભક્તિ પરિચય આપણે જોયો, તો તેમાં આપણે કોઠા આપેલા છે કે કર્તા, કર્મ, કરણ, અધિકરણ, એ બધી જે વિભક્તિ છે તેમાં કર્તા કોણ છે, કર્મ કોણ છે, વિભક્તિમાં નદી કારણ થાય, માલા તો શ્રીલિંગ, નદી તો શ્રીલિંગ, ભૂમિ તો શ્રીલિંગ, એવી રીતે જના એટલે, જના એટલે અકારાંત, જના એટલે શું થાય, અકારાંત, જના એટલે માણસો, જના એટલે માણસો, તો જના અકારાંત પુલિંગ, તો એમાં વિભક્તિ આપે જોઈ પ્રથમા, દ્વિતીય, તૃતીય, ચતુર્થી, પંચમી, ષષ્ઠી અને સપ્તમી। તો દરેકમાં એકમાં નામપદ છે અને ક્રિયાપદ, કે કારકમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, આ બધા કારકો ક્રિયાને જન્મનારા છે, ક્રિયાને જન્મનારા છે। તો અહીંયા કર્તા, કર્મ, કરણ, પ્રથમા, દ્વિતીય, તૃતીય, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમીને છેલ્લું સંબોધન આપ્યું છે, તો જન, જન એટલે માણસો, જન મિનિંગ શું થાય, માણસો, જન એટલે અકારાંત, જમાંથી અ નીકળે છે, અ એટલે અકારાંત,
अकारण में से एक वचन द्विवचन बहुवचन एक व्यक्ति जारी बात करती हो तेरे एक वचन एक थी बे व्यक्ति हो बहुवचन वधारे हो बहुवचन घना बदा है तो एक वचन द्विवचन अने बहुवचन तो जनह जनऊ जनाह जन एटले मणसो जनऊ बे जनाहा घना बदा हवे द्वितीय में थशे जनम जनम जनऊ जनान द्वितीय व्यक्ति में शू थे एक वचन में जनम द्विवचन में जनऊ अने बहुवचन में जनान हवे तृतीय में जनेन जनाभ्याम जनहि कि ज्या नाम नाम आवे जना नाम माला नाम कवि नाम रवि नाम तो षष्ठी बव थशे शू थशे षष्ठी बव मित्रों कि ज्यारे नामनी पाछळमां आवे कवि नाम रवि नाम माला नाम એ બધું આવે ત્યારે ષષ્ઠી બહુવચન થાય તો એ તૃતીયમાં જોઈ જનેન જનાભ્યામ જનૈહી જ્યાં વિસર્ગ આવે બધા શું છે બહુવચનના છે ચતુર્થીમાં જનાય જનાભ્યામ જને વેહ હવે પંચમીમાં જનાત જનાભ્યામ જને વેહ જ્યારે ષષ્ઠીમાં જોઈશું આપણે જનસ્ય જનયો જના નામ જના નામ હવે સપ્તમીમાં જને જનયો જનેશુ જનેશુ સંબોધનમાં હે જને હે જનઉ હે જના મિત્રો આખું ગોખવાનું નથી પણ જ્યારે ષષ્ઠી બહુવચન હોય ત્યારે રવિ નામ કવિ નામ માલા નામ બધું પાછળ મ આવશે શું આવશે મ જ્યારે તૃતીય બહુવચન હોય તો જનઈ જનભ્ય પાછળ વિસર્ગ આવશે શું આવશે પાછળ ચતુર્થીએ ચતુર્થી પંચમીમાં જો બહુવચનમાં જોવું હોય તો જનહી જને વેહ જને વેહ અને સપ્તમી હોય તો સપ્તમીમાં બહુવચનમાં જનેશુ ષષ્ઠી બહુવચન હોય તો જને નામ અને સપ્તમી હોય તો જને શું તો મિત્રો આ રીતે રૂપ આપણે આખું લખવાનું છે કે જે રૂપ કારક વિભક્તિના પરિચય છે કારક વિભક્તિનો પરિચય છે કરનાર ક્રિયા જન્મનાર એ વસ્તુઓ દ્વારા એને કારક કહેવામાં આવે છે કે એ કારકોની સંખ્યા છ છે જેમ કે કર્તા આપણે જોઈએ આગળના પિરિયડમાં કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ આ બધા કારકો ક્રિયાને જન્મનારના વર્તે ઓછા અંશે મદદગાર બને છે તેના દ્વારે આપણે આ પ્રથમા દ્વિતીય તૃતીય ચતુર્થી પંચમી ષષ્ઠી સપ્તમી અને સંબોધન એક રૂપ બનાવી જનનું એવી રીતે બીજું આપણે અકારાંતમાં નથી બનાવવું અકારાંતમાંના જેવું જ આવે હવે આપણે બીજું બનાવીએ નદીનું નદી એટલે ઇકારાનું નદી કે મિત્રો એકલા સ્વરથી કે એકલા વ્યંજનથી શબ્દ બનતો નથી સ્વરને વ્યંજન ભેગા થાય ત્યારે શબ્દ બને છે તો નદી એ શબ્દ છે નદી ઇકારાંત છે તો નદીમાંથી ઈ નીકળે શું નીકળે છે ઈ ઇકારાંત સ્ત્રીલિંગ શું થશે મિત્રો નદી ઇકારાન શ્રીલિંગ તો આના જેવું છે એક વચન દ્વિવચન બહુવચન નદી પ્રથમ આવશે નદી નદ્યૌ નદ્યઃ દ્વિતીયમાં આવશે નદી નદ્યૌ નદી તૃતીયમાં આવશે નદ્યા નદીભ્યાં નદીભિઃ ચતુર્થીમાં નદ્યૈ નદીના નદીભ્યઃ પંચમીમાં નદ્યા નદીના નદીભ્યઃ જો ષષ્ઠીમાં મિત્રો અહીંયા આપણે જોઈએ કે જનાનામ તો અહીંયા બી આવશે નદીનામ શું આવશે નદીનામ ષષ્ઠી બહુવચનમાં નદીનામ સપ્તમી બહુવચનમાં નદીશુ નદીશુ તો ષષ્ઠીમાં નદ્યા નદ્યો નદીનામ જ્યારે સપ્તમીમાં આવશે નદ્યા નદ્યો નદી શું અને સંબોધનમાં હે નદી હે નદ્યૌ હે નદ્યઃ તો મિત્રો આપણે કર્તા કરણ કર્મા એ બધી વિભક્તિમાં આપણે સાત પ્રત્યયમાં જોયા તો નદી અને જના જના એટલે માણસો જનાનો મિનિંગ થાય માણસો અને નદી એટલે ઇકારાન સ્ત્રીલિંગ નદી તો ઈમાંથી ઈ નીકળે શું નીકળે છે ઈ ઇકારાન સ્ત્રીલિંગ અહીંયા છે જન જમાંથી અ નીકળ્યો આ બધા શું છે સ્વર અકારાંત ઋષિ ઈ નીકળે માલા અકારાંત
તો આ નીકળે, કઈ સો નીકળે આ, તો એવી રીતે અહીંયા આપ્યું છે. તો બે કોઠા આપણે જોયા, એ કોઠા એકવાર વાંચી અને મિત્રો નોટમાં લખવાના છે. હવે બીજો આગળનો ફકરો જોઈએ આપણે. આપણે અસ્મદ અને યુષ્મદ વિશે જોઈશું કે એ સર્વનામના રૂપો છે. કેવા રૂપો છે? સર્વનામના. કે ક્યારેક નામ પદોને બદલે સર્વનામ પદ પણ વપરાય છે. નામપદની ક્રિયાપદ જોયું આપણે આગળ, તો એ નામપદ અને ક્રિયાપદને બદલે સર્વનામ પણ વપરાય છે. જો કે સંસ્કૃતમાં સર્વનામના પદો ઘણા બધા છે, તેમાંથી માત્ર નિયત કરેલા જે પદો છે એ પદો આપી દીધા છે. અસ્મદ, યુષ્મદ. અસ્મદનો મિનિંગ થાય મિત્ર હું, અને યુષ્મદ એટલે તું. અહમ આવામ વયમ. અહમ ગચ્છામી, હું જાઉં છું. આવામ ગચ્છામી, અમે બે જઈએ છીએ. વયમ ગચ્છામી, અમે બધા જઈએ છીએ. તો મિત્રો અસ્મદનો મિનિંગ થાય છે હું. શું થાય છે અસ્મદનો મિનિંગ? હું. અહમ આવામ વયમ. એક વચન, દ્વિવચન, બહુવચન. એક વચનમાં પ્રથમામાં અહમ આવામ વયમ. તો મિત્રો મેં કહ્યું કે એક વ્યક્તિ જાય છે, અહમ ગચ્છામી, હું જાઉં છું. આવામ ગચ્છામી, અમે બે જઈએ છીએ. વયમ ગચ્છામી, અમે બધા જઈએ છીએ. તો એક વચન, દ્વિવચન અને બહુવચન. તો અહમ આવામ વયમ. હવે દ્વિતીયમાં એક વચનમાં મામ, દ્વિવચનમાં આવામ અને બહુવચનમાં અસ્માદ. હવે તૃતીયમાં મયા, દ્વિતીયમાં આવાભ્યમ અને બહુવચનમાં અસ્મા વિહિ. ચતુર્થ વિભક્તિમાં મહ્યમ, આવાભ્યમ, અસ્મદ્વ્યહ, અસ્મદ્વ્યમ. પંચમીમાં મત, આવાભ્યામ, અસ્મત. ષષ્ઠીમાં મમ, આવાયોહો, અસ્માકમ. આપણે જોઈએ કે આગળ જના અને નદી, તો માલા નામ, કવિ નામ, રવિ નામ, અહીં શું આવશે? અસ્માકમ. પાછળ મિત્રો શું આવશે? મ. ષષ્ઠી બવામાં આખું મેંકી લખી નાખવાનું મ આવે, એટલે માલા નામ, કવિ નામ, જે માગ્યું હોય. જો રૂપ પૂછાય તો અસ્માકમ, માલા નામ, રવિ નામ, કવિ નામ, બાલા નામ, તો ષષ્ઠી બવ જ થાય. અને જે ભે ભે આપ્યું હોય, પાછળ વિસર્ગ હોય, ત્યાં તૃતીય અને ચતુર્થી વિભક્તિ. અને ષષ્ઠી બહુવચનમાં સપ્તમીને શું આવશે? શું? અસ્મા શું, કવિ શું, રવિ શું, માલા શું. તો અહીંયા આપણે જોયું મિત્રો કે અસ્માકમ. હવે સપ્તમીમાં મયી, આવયોહો, અસ્મા શું. આ મિત્રો આપણે રૂપ જોયું અસ્મદ, અસ્મદ એટલે હું. હવે બીજું છે યુષ્મદ. યુષ્મદનો મિનિંગ થાય તું, તમે અને તે બધા, તેઓ બધા. ત્વમ યુવામ, યુવમ. ત્વમ ગચ્છામિ, તું જાય છે. યુવામ ગચ્છામિ, તમે બે જ આવશો. યુવામ ગચ્છામિ, તમે બધા જ આવશો. તમે બધા જાઓ છો. તો મિત્રો પ્રથમામાં ત્વમ યુવામ, યુવમ. ત્વમ યુવામ, યુવમ. ત્વમ યુવામ, યુવમ. એક વચન, દ્વિવચન અને બહુવચન. દ્વિતીયમાં તામ, તમે જાઓ છો એમ. ત્વમ યુવામ, યુષ્માન. ત્વમ યુવામ, યુષ્માન. તૃતીયમાં તયા, યુવાભ્યામ, યુષ્માભિહિ, યુષ્માભિહિ. ચતુર્થીમાં તુભ્યમ, યુવાભ્યામ, યુષ્મદ્ભ્યમ, યુષ્માભ્યમ. પંચમીમાં ત્વત, યુવાભ્યામ અને યુષ્મદ. ષષ્ઠીમાં તવ, યુવયોહો, યુષ્મા કમ. સપ્તમીમાં ત્વયી, યુવયો, યુષ્મા સુ. જો અહીંયા ષષ્ઠી બહુવચનમાં આપ્યું છે અસ્માકમ, કે અહીંયા યુવાકમ. ત્વમ એટલે તું અને અસ્મદ એટલે હું. તો આપણે જોયું કે ષષ્ઠી બહુવચનમાં યુષ્માકમ, પાછળ શબ્દ કયો આવ્યો? મ. ષષ્ઠી બહુવચનમાં શું આવ્યું? મ. અને સપ્તમીમાં શું આવશે? શું, યુષ્મા શું. સપ્તમી બહુવચન મિત્રો જો બધા પાછળ શું જ આવશે? ત્વયી, યુવયો, યુષ્મા શું. ત્વયી, યુવયો, યુષ્મા શું. તો મિત્રો અહીંયા આ બંને સ્થળોના રૂપો ત્રણેય વિભાગમાં એક સરખા છે, ત્વયી અને બંને. તો એ બે તમારી નોટમાં જોઈ અને સારા અક્ષરે લખવાના છે. પેજ નંબર ચોપડીમાં પણ આપેલા છે કે પેજ નંબર પુસ્તકમાં 92 અને 93 પર જે આપ્યા છે, જોવા હોય તો વર્ડ પરથી જોવાના, જઈને લખવાના ના હોય તો
ત્વૈત માત્ર આનું પર બંને રૂપો આપેલા છે એ જોઈને તમારી નોટમાં લખવાના છે. હવે મિત્રો જઈશું આપણે સ્વાધ્યાય. તો માલાના જેવું શાળાનું રૂપ તમારે જાતે લખવાનું છે પ્રશ્ન એકમાં, અને પ્રશ્ન બે અને ત્રણ આપણે અહીંયા જોઈશું. આપણે જોઈશું મિત્રો રૂપો શોધીને લખવાના છે. કયું રૂપ છે? તૃતીય વ્યક્તિનું છે, એક એકવચન છે, બહુવચન છે, જનાના જને વ્યામ અકાર નિકાર આપણે જોઈ ગયા. એના પછી સ્વાધ્યાયમાં પ્રશ્નો બે છે આપેલો. પહેલું એ રૂપ છે શાલાના જેવું જનના જેવું, એટલે તમારે ચોપડીમાં છે આપેલું, એમાં જોઈને તમારે લખવાનું છે. પ્રશ્ન બેમાં મિત્રો એવું છે કે રૂપો શોધીને લખવાના, કયા રૂપનું છે? તો પ્રશ્ન બેમાં એવું છે કે નિર્દેશ સુનાચાર શબ્દ રૂપાની ચુની તો. તૃતીય એક વચન કયું આપ્યું છે જે ચાર આપેલા છે એમાંથી મેં જવાબ લખ્યા છે? તો પહેલામાં આવશે જને ન, જને ન. હવે બીજું છે સપ્તમી દ્વિવચન, સપ્તમી દ્વિવચન. તો સપ્તમીમાં હસ્તયો શું આવશે મિત્રો? હસ્તયો. અને ષષ્ઠી દ્વિવચનમાં આવશે અહીં આપ્યું છે કે દેવ્યો દેવ્યો દેવીભ્યામ દેવીભ્યો. તો ષષ્ઠી બહુવચનમાં આવશે દેવ્યો હો દેવ્યો હો. જ્યારે પ્રથમ બહુવચનમાં સપ્તય હો, અને દ્વિતીય દ્વિવચનમાં ભૂમો, દ્વિતીય દ્વિવચનમાં ભૂમો. હવે પ્રશ્ન ત્રણ છે વિભક્તિના પ્રત્યયો કે કયા વિભક્તનું છે એમ. પ્રશ્ન ત્રણ છે ઉદ્યમી ન, તો એમાં વિભક્તિ લખવાની છે. તૃતીય છે, ચતુર્થી છે, પંચમી છે, એકવચન છે, બહુવચન છે કે દ્વિવચન છે. તો એ નામ આપ્યું છે પહેલું ઉદ્યમી ન, બીજું છે દેવાન, ત્રીજું છે સંસારી, ચોથું છાત્રાણામ, પાંચ હિમાલયાત, છ દેશેશુ, સાત છાયામ, આઠ ઋષિભિહિ, અને નવ સડકતવ, અને છેલ્લું છે માલયા. તો પહેલું રૂપ છે મિત્રો ઉદ્યમીન, તો થશે તૃતીયા એકવચન. શું થશે? તૃતીયા એકવચન. નંબર બેમાં છે દેવાન, દેવા દેવો હો દેવાન, દેવાન તો દ્વિતીયા બહુવચન. સંસારીમાં સપ્તમી એકવચન, સંસારીમાં શું આવશે? સપ્તમી એકવચન. છાત્રાનામ રવિનામ કવિનામ સમજાય તું, ષષ્ઠી બહુવચન જો અહીંયા છે ને આપેલું, ષષ્ઠી બહુવચન. હવે હિમાલયાત તો પંચમી એકવચન, પંચમી એકવચન. દેશે શું મિત્રો આપ્યું છે કે દેશે શું, તો સપ્તમી બહુવચન. છાયામ સપ્તમી એકવચન. ઋષિભિહિ, ઋષિભિહિ બેહ બિહિ બેહ આવે એટલે તૃતીયા બહુવચન. સડકતો પ્રથમા દ્વિવચન, પ્રથમા દ્વિવચન. અને માલાયા તૃતીયા એકવચન. આપણે જોઈ મિત્રો કે રૂપો જોયા, કવિ માલા નદી પૂજા એ રૂપો પરથી આપણી વિભક્તિના પ્રત્યયો ગોતી અને જે આપ્યા છે લખવાના છે. તો સ્વાધ્યાયના જે આપેલા છે અને સ્વાધ્યાયમાં પ્રશ્ન એક રૂપ તમારે બનાવવાનું છે શાલાએ માલાના જેવું અંદર આપેલું છે, પુસ્તકમાં છે આપેલું. પ્રશ્ન બે અને ત્રણ જે બોર્ડ પર છે એ ગ્રામર કોઠા અને ઇકારા હસ્મદ એટલે હું, યુષ્મદ એટલે તું, નદી જનાહા અને જે સાધ્યમાં પ્રશ્ન બે અને ત્રણ ચાલે એકવાર વાંચી અને નોટમાં લખવાના છે. નમસ્તે અસ્તુ.